નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આગળ આપણે બે પાર્ટની અંદર જોઈ ગયા આજે પાર્ટ ત્રણ બહુલક આધારિત દાખલાઓ બહુલકના બે પ્રકારે દાખલા પૂછાય છે પહેલો પ્રકાર છે આવૃત્તિ વિતરણ પરથી બહુલક શોધો અને બીજો પ્રકાર છે માહિતીના બહુલક પરથી ખુટતી આવૃત્તિ શોધો આ બે પ્રકારે દાખલા પૂછાય છે સિમ્પલ દાખલો હોય આવૃત્તિ વિતરણ પછી બહુલક શોધો એ બે માર્કની અંદર હોય છે મોસ્ટ ઓફ અને ખુરતી આવૃત્તિનો દાખલો છે એ ત્રણ માર્કની અંદર પૂછાય છે તો વાત કરીએ બહુલકની તો કે બહુલકને જેડ વડે દર્શાવાય છે બહુલક શોધવા માટે બે પ્રકારની માહિતી આપેલી હોય છે એક અવર્ગીકૃત માહિતી અને બીજી એક વર્ગીકૃત માહિતી અવર્ગીકૃત માહિતી એટલે કે જે માહિતીમાં એટલે કે અવલોકન તમને સળંગ આપ્યા હોય કે જે તમે ધોરણ નવની અંદર શીખી ગયા છો તો કે અવર્ગીકૃત માહિતીમાં જે અવલોકનનું સૌથી વધુ વખત પુનરાવર્તન થતું હોય તો તે અવલોકનને તે માહિતીનું શું કહેવામાં આવે છે બહુલક કહેવામાં આવે છે દાખલા તરીકે સચિને કોઈ મેચની અંદર દસ ઓવરમાં ફટકારેલી બાઉન્ડ્રીની સંખ્યા પહેલી ઓવરમાં બે ફોર મારી હોય બીજીમાં ત્રણ ત્રીજીમાંય ત્રણ ચોથીમાં એકય નહીં પાંચમીમાં એકય નહીં આવી રીતે જે વધુ વખત બાઉન્ડ્રી મારેલી હોય એને માહિતીનો શું કહેવાય બહુલક કહેવાય હવે જે શીખવાનું છે આપણે ધોરણ દસની અંદર વર્ગીકૃત માહિતી માટે તો ખાસ પહેલાં તો વર્ગીકૃત માહિતી બે પ્રકારે હશે જે આપણે આગલા પાર્ટ ટુની અંદર અને પાર્ટ વનની અંદર થોડી ઘણી માહિતી મેળવી ગયા કે અવર્ગીકૃત સતત વર્ગી વર્ગીકૃત માહિતી હોય તો સૌ પ્રથમ એને સેમાં ફેરવી નાખવાના નિવારક સતત વર્ગીકૃત માહિતીમાં ફેરવવા એટલે કે ફરજિયાત વર્ગનું શું થવું જોઈએ એમાં પુનરાવર્તન થવું જોઈએ ન થતું હોય તો એને અધ સીમા બિંદુ અને ઉધ્વસીમા બિંદુનો ઉપયોગ કરી અને માહિતીને સતત બનાવવી તો જે તે માહિતીનો બહુલક હંમેશા બહુલકીય વર્ગમાં જ હોય કોઈ પણ માહિતીનો બહુલક તમે જે શોધો છો એનો જે જવાબ આવે છે એ બહુલકીય વર્ગની અંદર જ હશે જો ન હોય તો આપણો જવાબ ખોટો ફરજિયાત હોવો જ જોઈએ તો આપનો પ્રશ્ન એવો થાય કે બહુલકીય વર્ગ એટલે શું તો તમને જે રકમ આપી છે એ રકમમાં આવૃત્તિમાં સૌથી મોટામાં મોટી આવૃત્તિ હોય આવૃત્તિ વિતરણ રકમ આપી હોય એમાં આવૃત્તિના ખાનામાં જોવાનું સૌથી મોટી આવૃત્તિ કઈ છે જે આવૃત્તિ હોય એને ઉપર જે વર્ગ આપ્યો છે એને બહુલકીય વર્ગ કહેવાય તો બહુલક શોધવા માટેનું સૂત્ર છે જેડ બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ ઝીરો છેદમાં ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ બધાની માહિતી મેળવી લઈએ જેડ એટલે બહુલક એલ એટલે બહુલકીય વર્ગની અધઅસીમા તમે જે મોટા મોટી આવૃત્તિ હશે એનો જે વર્ગ હોય એને બહુલકીય વર્ગ કહેવાય અને એમાં જે નાની સંખ્યા વર્ગમાં જે પેલી સંખ્યા હોય એને શું કહેવાય અધઅસીમા કહેવાય એટલે એને દર્શાવાય એલ વડે પછી એ પૂછે એફ જીરો તો પહેલાં તો વાત કરીએ એફ વનની એફ વન એટલે કે બહુલકીય વર્ગની આવૃત્તિ એટલે કે જે રકમમાં તમે બહુલકીય વર્ગ લીધો છે એની આવૃત્તિને કહેવાના એફ વન એ બહુલકીય વર્ગની આગળની આવૃત્તિ એટલે એકદમ નજીકની આગળ જે સ્ટાર્ટમાં જે હોય તે શરૂઆત એની આગળથી જે પહેલી સંખ્યા છે એને કહેવાય એફ ઝીરો અને બહુલકીય વર્ગની આવૃત્તિની પાછળની આવૃત્તિ એપી છે એને કહેવાય એફ ટુ અને એ જ બરાબર વર્ગ લંબાય આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે દાખલા ગણવાના છે તો તમને આપ્યું છે રીત નંબર એક સતત આવૃત્તિ વિતરણ પરથી બહુલક શોધો તો તમને એક દાખલો આપ્યો છે કે ગણિતની પરીક્ષામાં ત્રીસ વિદ્યાર્થીઓના ગુણનું વિતરણમાં આપેલ છે તો તમને વર્ગ અંતરાલ એટલે કે વર્ગ આપી દીધા છે અને વિદ્યાર્થીની સંખ્યા આપી છે એ વિદ્યાર્થીની સંખ્યા એટલે તમારા માટે થઈ જશે આવૃત્તિ આપને આપી છે દસ થી પચીસ પચીસથી ચાલીસ ચાલીસથી પંચાવન પંચાવનથી સિત્તેર સિત્તેરથી પંચ્યાસી પિંચ્યાસીથી સો એટલે કે દરેક વર્ગનું એક તો પુનરાવર્તન થાય છે એટલે કેવી એપી છે નિવારક ઘટના સતત આપેલી છે ઓકે આની જરૂરિયાત છે પછી જોવાનું આપણે બહુલક શોધવો છે એટલે આવૃત્તિના ખાનામાં જોવાની સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ તો કે આપણને મોટા મોટી સંખ્યા લાગે છે સાત તો એને કહી દેવાના એફ વન સાતની આગળની સંખ્યા એટલે કોણ છે તો કે ત્રણ એને કહેવાના એફ ઝીરો અને સાતની પાછળની સંખ્યા એટલે કોણ આપ્યું છે છ એને કહેવાના એફ ટુ હવે તમારે બહુલક શોધવો હોય તો સૌપ્રથમ તમારે બહુલક્ય વર્ગની જરૂર પડે તો કે આવૃત્તિ વિતરણમાં સૌથી મોટી આવૃત્તિ કેટલી છે સાત અને તેનો વર્ગ આપ્યો છે ચાલીસથી પંચાવન માટે બહુલકીય વર્ગ તમારો થઈ જશે ચાલીસ થી પંચાવન તો આપને પેલા જરૂર પડે એલ ની એલ એટલે બહુલક્ય વર્ગની અધસી માં એટલે નાની જે ચાલીસ થી માં જે નાના હોય એને કહેવાય આગળની સંખ્યા કેટલી છે ચાલીસ તો એલ બરાબર ચાલીસ પછી એફ ઝીરો તો આપણે કોષ્ટક ઉપરથી મળશે કેટલા આવશે ત્રણ એફ વન તો કે સાત એફ ટુ તો કે છ અને એચ એચ એટલે કે આપેલા કોઈપણ વર્ગની બાદ બાકી કરો તો અત્યારે આપણે બહુલકીય વર્ગની જ લઈ લઈ પંચાવનમાંથી ચાલીસ જાય એટલે કેટલા વધશે પંદર તો તમારી વર્ગ લંબાઈ આવી જશે પંદર તો તમારી પાસે સૂત્ર હતું એમાં સૂત્રમાં કિંમત મૂકી દો એલ બરાબર ચાલીસ પ્લસ એફ વન એટલે સાત માઇનસ એફ જીરો એટલે ત્રણ એફ વનના ડબલ એટલે 7 દૂને ચૌદ માઇનસ એફ જીરો એટલે ત્રણ માઇનસ એફ ટુ એટલે છ એને ગુણ્યા એચ એટલે પંદર તો સાતમાંથી ત્રણ જાય એટલે ચાર અહીંયા માઇનસ ત્રણ માઇનસ છ એટલે માઇનસ નવ તો ચૌદમાંથી નવ જાય એટલે પાંચ એને ગુણ્યા પંદર એટલે પાંચ તેરી પંદર અને ચાર તેરીને બાર તો ચાલીસ વત્તા બાર એટલે બાવન તો આજે મેં તમને હમણાં કીધું કે ખાસ યાદ રાખવાનું કે જે જવાબ આવે એ બહુલકીઓ વર્ગની અંદર જ હશે તો ચાલીસથી પંચાવનમાં બાવન આવે તો તમારો દાખલો સાચો આ રીતે તમારે વર્ગીકૃત માહિતીનો બહુલક મળી શકે હવે એ છે રીત નંબર બે તો કે માહિતીનો બહુલક પરથી ખૂટતી આવૃત્તિ શોધો હવે તમને અહીંયા રકમની અંદર બહુલક આપી દીધો હશે અને તમારે શું મેળવવાનું છે તો કે ખૂટતી આવૃત્તિ મેળવવાની જ્યારે ખૂટતી આવૃત્તિનો દાખલો હોય ત્યારે તમારે એમાં આવૃત્તિમાં મોટી આવૃત્તિ શોધવાની જરૂરિયાત નથી પણ જે બહુલક આપ્યો છે એ કયા વર્ગની અંદર આવે છે એ જોવાનું છે તો જોઈએ શરૂઆત કરીએ તો કે માહિતીનો બહુલક ઝેડ બરાબર કેટલા આપ્યા છે ચોત્રીસ પોઈન્ટ પાંચ આ ચોત્રીસ પોઈન્ટ પાંચ કેની અંદર આવે રકમમાં જોવાનું તો કે ત્રીસથી ચાલીસની વચ્ચે આવે છે તો માટે બહુલક્ય વર્ગ કોણ થઈ જાય ત્રીસથી ચાલીસ તો બહુલક્ય વર્ગની આવૃત્તિ હોય એને કહેવાય એફ વન એટલે કોણ આવશે એક્સ આગળની સંખ્યા આપી છે દસ એને કહેવાય એફ ઝીરો અને પાછળની સંખ્યા છે આઠ એને કહેવાય એફ ટુ તો એલ બરાબર ત્રીસ એફ ઝીરો એટલે દસ એફ વન એટલે એક્સ એફ ટુ એટલે આઠ અને એચ એટલે દસ જેડ બરાબર સૂત્ર મૂકી દેવાનું એલ પ્લસ એફ વન માઇનસ એફઝીરો છેદમાં ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ તો વર્ગ એફ એચ એટલે વર્ગ લંબાઈ દસ કારણ કે સતત આવૃત્તિ વિતરણ છે ઝીરોથી દસ દસથી વીસ પુનરાવર્તન થાય એટલે ત્રીસ માઇનસ ચાલીસ કરો એટલે કે ચાલીસમાંથી ત્રીસ જાય તો વહેધા કેટલા દસ કિંમત મૂકી દો જેડ એટલે ચોત્રીસ પોઈન્ટ પાંચ બરાબર એલ એટલે ત્રીસ વત્તા એફ વન એટલે એક્સ માઇનસ એફઝીરો દસ દરે પ્લસ હતા બરા બીજી બાજુ જાય તો માઇનસ ચોત્રીસ પોઈન્ટ પાંચમાંથી ત્રીસ જાય એટલે ચાર પોઈન્ટ પાંચ એના બરાબર ઉપર અવેદા એક્સ માઇનસ દસ અને છેદમાં આવશે ટુ એક્સ માઇનસ માઇનસ કેવાથી જશે પ્લસ એટલે કે અઢાર એને ગુણ્યા દસ આ ટુ એક્સ માઇનસ અઢાર બરાબરની બીજી બાજુ જાય એટલે એ ભાગાકારમાં તો સામેની બાજુ જાય તો ગુણાકારમાં આઠ પોઈન્ટ પાંચ 2x એ ટુ એક્સ માઇનસ અઢાર સાથે ગુણાકાર કરે એટલે જવાબ થાય નવેક્સ માઇનસ એક્યાસી કારણ કે એ ચાર પાંચ છે એ બે સંખ્યા સાથે ગુણાકાર કરે અને દસ રિયા આ બાજુ ગુણાકાર થશે એટલે કે દસેક્સ માઇનસ હવે દસ રિયા અહીંયા અહીંયા રેખા તો નવ એક્સ બરાબરની બીજી બાજુ જાય તો માઇનસ થાય અને સો રિયા માઇનસ હતા બરાબરની બીજી બાજુ જાય તો પ્લસ એટલે સોમાંથી એક્યાસી જાય તો કે ઓગણીસ અને દસમાંથી નવ જાય તો કે એક એક્સ આ રીતે તમારું ખૂટતી આવૃત્તિનો દાખલો થશે આભાર ધન્યવાદ અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો વિડીયોની રાહ જોવા માટે બે લાયકન પર ક્લિક કરો આભાર બહુલક આધારિત દાખલાઓનું હોમવર્ક પેલું આપ્યું છે અવર્ગીકૃત આવૃત્તિ છે અને બહુલક આપી દીધો છે એમ શોધવાનો છે અવર્ગીકૃત હોય એટલે જે સંખ્યાનું વધુમાં વધુ વખત પુનરાવર્તન થતું હોય એને બહુલક કહેવાય તો અહીંયા એમ બરાબર કારણ કે ત્રણ જોતા હોય તો વધુ વખત ત્રણ કીધા છે તો એમની જગ્યાએ ત્રણ મૂકો તો જ બહુલક વધુ મળે એ જ રીતે અવર્ગીકૃતનો બીજો દાખલો આપ્યો છે નીચે આપ્યો છે સતત વર્ગીકૃત આવૃત્તિ વિતરણ આપ્યું છે પછી ચોથામાં પણ સતત છે અને પાંચમામાં છે એ તમને રકમ આપી જ દીધી છે એમાં કોષ્ટક આપ્યું નથી આ રીતે તમારે એના દાખલા ગણવાના રહેશે